નવલા દિવસો આપણે તમામ શેરીઓમાં હરીફાઈઓ કરી, પાર્ટી પ્લોટ્સમાં જઈએ છીએ અને તમામ સ્કૂલોમાં પણ હરીફાઈ કરી. આજે આપણે અહીંયા ઉપસ્થિત છીએ વી ક્લબ ઓફ રાંદેર અડાજન અને લાયન્સ ક્લબ ઓફ લોઝમની સાથે. લાયન્સ ક્લબ ઓફ લોઝમની બહેનો આ સ્લમ વિસ્તારના વિદ્યાર્થીઓને, બાળકોને અઠવાડિયામાં 5-1 દિવસ આવીને ભણાવે છે, એ લોકોને ખાવાનું પણ આપે છે, એ લોકોની સ્કિલ પણ પોલિશ કરવાની કોશિશ કરે છે, કેવી રીતે સમાજમાં તે લોકો આગળ વધી શકે આ વાત મારી લાયન્સ ક્લબની બહેનો શીખવાડે છે. આજે આપણે ઉપસ્થિત છીએ લાયન્સ બ્લોઝમના સેક્રેટરી સોનલબેનની સાથે. સોનલબેન, તમે આ બાળકોને શું શીખવાડો છો તે વિશેની વાત કરશો. હેલો, અમે અમારી સાથે બીજી સંસ્થા સીવીસી જોડાયેલી છે, એમના હેડ પણ અમારી સાથે છે મેનલબેન, અને અમે આ બાળકોને મોટે ભાગે સ્કિલ અને એ લોકોને પક્કો અને બારાકડીનું નોલેજ આપીએ છીએ, બેઝિક નોલેજ કે જે એ લોકોને નથી ખ્યાલ આવતો, અને એ બી સીડીને એવું બધું શીખવાડવાની કોશિશ કરીએ છીએ. અને મોટે ભાગે વાંચન એ લોકોને કે જે એ લોકો નથી શીખી શકતા, મોટે ભાગે સ્કૂલમાં જે નથી શીખી શકતા તે અમે કરાવવાની કોશિશ કરીએ છીએ. થોડું મેનલબેન પણ એવી શકે. હાલો, મારું નામ મેનલ શાહ. મારું પોતાનું એવું માનવું છે કે જો સમાજનું ઘડતર કરવું હોય તો એના પાયાને સુધારવું પડે, એટલે જ અમે સ્લમ એરિયામાં આવીને ભણાવવાની શરૂઆત કરી. ભણાવવું એટલે સ્કૂલમાં ભણાવે એવું નહીં, પણ એ લોકોને બેઝિક નોલેજ આપવું કે ચોખ્ખું કેમ રહેવું, મમ્મી પપ્પાની વાત કેમ માનવી અને વડીલોનું કેમ કરવું, એમ કરીને પછી જ એ લોકોને સ્કૂલની વાત સમજાવવામાં આવે છે. અને સાચું કહું તો 3 વર્ષમાં અમને ઘણી સફળતા મળી છે. હવે અહીંયાથી ઘણા બધા બાળકો આમાંથી જે તમને દેખાઈ રહ્યા છે એ લોકોએ સ્કૂલ જવાનું શરૂ કર્યું, ઇનફેક્ટ રેગ્યુલર સ્કૂલ પણ જાય છે અને ઘણું બધું સારું કરે છે. થેન્ક યુ મેમ. નવરાત્રિના 9 દિવસ માં ભક્તિની સાધના, એમાં સરસ્વતી દેવી પણ હોય, માં લક્ષ્મી પણ હોય, આ દરેક દેવીઓની કૃપા આ બાળકો ઉપર ઉતરે એવા શુભ આશયથી આજે અમે અહીંયા ઉપસ્થિત છીએ. મારી જોડે એક્ઝોટિક મેપ મીડિયાના ડાયરેક્ટર યામિનીબેન છે, તેઓનું પણ એક પોતાનું એનજીઓ છે અને તે એના વાઇસ પ્રેસિડેન્ટ છે, તો તેઓ પણ એમના વિશે વાત કરશે અને આ બાળકો સાથે ટાઈમ સ્પેન્ડ કરશે. નમસ્કાર મિત્રો, HFF કમ્યુનિટી ફર્સ્ટ ફાઉન્ડેશન મુંબઈની આ એક NGO છે જેમાં હું ગુજરાતની વાઇસ પ્રેસિડેન્ટ છું, અને આજે મને આપ સૌની સાથે અહીંયા સમય વિતાવવા માટે આપ સૌએ મને અહીંયા બોલાવી એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આ સ્લમ એરિયાના જે બાળકો છે એમની સાથે આજે આપણે નવરાત્રી રમવાના છે, ગરબા કરીશું અને આ બાળકોને અમે અમારા તરફથી ગિફ્ટ પણ આપીશું. આ HFF જે સંસ્થા છે એ ભારત સક્ષમ અભિયાન ચલાવી રહી છે અને તે પણ આવી જ રીતે મુંબઈમાં અમે શરૂ કર્યું છે કામ, કે જેની અંદર સ્લમ વિસ્તારના જે પણ બાળકો છે એને અમે ત્યાં એમની વેન્યુ પર જઈને ભણાવવાનું કામ કરીએ છીએ. એ લોકો સ્કૂલમાં નથી જતા પણ અમે જ્યાં જેટલા સ્લમ એરિયાઝ છે ત્યાં અમે તેમને ભણાવવાનું કામ કરીએ છીએ, એટલે એજ્યુકેશન આપવાનું કામ કરી રહ્યા છે. તો એવી જ રીતે આજે અમને, હું ગુજરાત સ્ટેટની વાઇસ પ્રેસિડેન્ટ છું, તો મને ખૂબ ખૂબ આનંદ થયો આપે અમને અહીંયા ઇન્વાઇટ કરી મને એ માટે, થેન્ક યુ સો મચ. તો આપણે સૌ હવે રમીશું આ સ્લમ એરિયાના દીકરા દીકરીઓ સાથે ગરબા.
આપણે અડાજન સ્લમ એરિયા જે ધોબીનો ખાંચો છે ત્યાં આગળ આપણે આજે નવરાત્રીનો કાર્યક્રમ કર્યો સ્લમ એરિયાના રહેવાસીઓ સાથે. અને અમારી સાથે બીજી બે એનજીઓ પણ જોડાઈ છે. ત્રણ એનજીઓ મળીને અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું અને હવે આપણે કરીશું પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન. તો આ ગરબા કોમ્પિટિશનની અંદર જેમનો નંબર આવે છે ફર્સ્ટ નંબર ઉપર જાય છે જીયા. બરાબર રમ્યો અને વીર આંધેર અડાજનની સાથે આપની એનજીઓ મળીને ખૂબ સુંદર મજાનું કામ આજના બાળકો સાથે કર્યું છે. આપ તમામનો ખૂબ ખૂબ આભાર. સોનલ ખાલી આ બહેનો જે જજ છે મારા એ રાત્રે 2 વાગ્યા સુધી બધી જ શેરીઓમાં જજમેન્ટ માટે આવે છે અને ગઈકાલે એ લોકોને કીધું કે મને આવી રીતે એક એરિયામાં કોમ્પિટિશન કરવાની છે. તો ચેનલના ડાયરેક્ટર અને ત્રણે ત્રણ જજ તૈયાર થયા. એ ત્રણે ત્રણ જજનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે જ અવનીબહેન પણ કંઈક કહેવા માંગશે બાળકો માટે. સૌથી પહેલાં તો અમને અહીંયા આગળ ઇન્વાઇટ કર્યા એ માટે પીનાબેન થ્રુ અહીંયા આગળ આવ્યા છે અને યામિનીબેનના ચેનલ થ્રુ આવ્યા. તો એમને થેન્ક્સ, ખૂબ આભાર કે ખરી નવરાત્રિ અમને અહીંયા આગળ જોવા મળી. વચ્ચે માતાજીનો ફોટો છે ને એને ફરતે નાના બાળકો ફરે છે. ખૂબ આનંદ થયો અને અમને તમે દર વર્ષે બોલાવો એવી મારી ઈચ્છા છે. અને
હું અવનિંદ્રા દીક્ષિત, મારી સાથે ધર્મેશભાઈ ડુમસિયા છે અને જયેશભાઈ વાડિયા છે. જો આ બાળકો માટે અમે કલ્ચરલી કોઈ પણ હેલ્પ કરી શકતા હોય, તમારે ડાન્સ કરાવવો છે, વેસ્ટર્ન ડાન્સ કરાવવો છે તો ધર્મેશભાઈ છે, ક્લાસિકલ પ્રાર્થના ગૌડાવી છે કરાવવી છે, જયેશભાઈ પણ તમને ડિઝાઇન કરી આપશે, ફેશન કરી આપશે, તો એવું કંઈ પણ કામ હોય તો અમે અમને આગળથી જણાવશો તો આ બચ્ચાઓને અમે રેડી કરવા માટે એની ટાઈમ વિલ બી રેડી. બસ અમને ખાલી એક દિવસ એડવાન્સમાં તમે કહેશો તો અમે એવી હેલ્પ કરવા તૈયાર છીએ ને. એટલે હવે બહુ જ આનંદ થશે જો અમને આવું કંઈક કરવા મળશે તો. અને વી થેન્ક યામિનીબેનને પણ કે અમને આવો એક મોકો મળ્યો. શેરી કરવાને મોટા મોટા ગ્રાઉન્ડ્સ પર તો જતા જ હોઈએ છીએ, પણ આવી જગ્યા પર આવીને પણ અમને આનંદ થયો ને આ બાળકોને ગ્રૂમ કરવામાં અમારું જો યોગદાન થોડું હશે તો વિલ બી વેરી હેપી. થેન્ક યુ અનિબાન સોનલ. આપે આપનો કિંમતી સમય અમારા માટે ફાળવ્યો, આ બચ્ચાઓ માટે ફાળવ્યો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને લાયન્સ ક્લબ ઓફ સુરત યોગન તરફથી અમે તમને એક ટોકન ઓફ લવ આપવા માંગીએ છીએ. પ્લીઝ અમારી એપ જે તમારા માટે તમે આવો તો અમારી